ઓકે, તો કોઈ પણ રેસિડેન્શિયલ બિલ્ડિંગના એસ્ટિમેટ કાઢવા માટે આપણે જોયું કે બે મેથડનો યુઝ થાય, એક તો લોંગ વોલ શોર્ટ વોલ અને બીજી સેન્ટર લાઇન મેથડ. તેમજ આપણે સેન્ટર લાઇન મેથડ છે બરાબર, તેમાં એ મેથડથી આપણે ઇનકેસ દાખલો જો ગણીએ અથવા ક્વોન્ટિટી શોધીએ તો એના માટે સૌથી પહેલાં આપણે શું કરવા પડે કે જે તે મકાનનું જે પ્લાન હશે બરાબર એનું આપણે શું શોધવા પડશે, સેન્ટર લાઇન. તો આપણે જે વિડીયોનો જે પાર્ટ વન છે એમાં એક સિમ્પલ એક પ્લાન જોયો, જેમાં સિમ્પલી આપણે શીખવું કે જે મકાનનો પ્લાન આપેલો હતો એને આપણે સેન્ટર લેન્થ કઈ રીતે શોધી શકીએ. તો આજે આપણે પાછો એક બીજો પ્લાન લઈએ, જે પાર્ટ વનમાં હતો એ થોડોક સિમ્પલ હતો, એના કરતાં થોડોક ડિફરન્ટ પ્લાન લઈએ. તો આ જે પ્લાન છે એમાં તમે જોઈ શકો કે આમાં એક પાર્ટીશન વોલ પણ છે અને બીજું કે એક કાટલે જે વરંડા છે ત્યાં એક આરસીસી કોલમ પણ છે. તો જે આપણે સેન્ટર લાઇન શોધવાનું છે સેમ જ જે રીતે આપણે શોધેલું છે એ રીતે જ આપણે શોધીએ, પણ આ જગ્યાએ કઈ રીતે ધ્યાન આપવું બરાબર, સેન્ટર લાઇન શોધવા માટે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી આપણે આમાં સમજીએ. તો આ એનો પ્લાન છે અને આ એનો સેક્શન છે. અત્યારે સેક્શનની આપણે જરૂર નથી, જ્યારે આગળની બાકીની ક્વોન્ટિટી શોધશું ત્યારે આ સેક્શનની જરૂર પડશે, પણ અત્યારે આપણે મેઇન તો શું છે, સેન્ટર લાઇન શોધવાની છે. તો એના માટે આપણે પ્લાન ઇનફ છે. તો જે આપણે સેક્શનમાં જોઈ શકીએ જે આ જે વોલ છે બરાબર, આ બધી જે વોલ છે એ બધી વોલ કેટલાની છે, આપણે 0.30ની છે, એટલે 30 સેન્ટીમીટરની છે. તો 30 સેન્ટીમીટરની વોલ માટે આપણે સેન્ટર લેન્થ કેટલી મળે આ પ્લાન માટે એ આપણે શોધીએ. ઓકે, તો આજે સેમ તમને જે બતાવ્યો એ જ પ્લાન છે, થોડોક એનલાર્જ કરેલો છે એટલે તમને ઇઝીલી ખબર પડે. તો આમાં તમે જોઈ શકો કે રૂમ 1 છે, રૂમ 2 છે, વરંડા છે, કિચન છે અને આટલે એક અટેચ ટોયલેટ છે. આટલા આપણી પાસે રૂમો છે બરાબર. તો એ ટોટલ આપણું મકાન જે છે એની ટોટલ સેન્ટર લાઇન કઈ રીતે શોધીએ એ આપણે જોઈએ. તો પાર્ટ વનમાં કીધેલું એમ કે સૌથી પહેલાં શું કરવાનું, તમારે કોઈ પણ એક કોર્નર પકડી લેવાનું. તો ધારો કે આટલેથી સ્ટાર્ટ કરીએ, આટલે તો ગમે તે તમે સ્ટાર્ટ કરી શકો. તો ડાયરેક્ટલી તમે પ્લાનમાં કરી શકતા હોય તો પ્લાનમાં, અથવા જો લાઇન પ્લાન કરીને કરતા હોય તો એ રીતે. તો બંને રીતે કોઈ પણ રીતે તમે સેન્ટર લાઇન શોધી શકો છો. ઇનકેસ તમે આ જે મકાનનો પ્લાન છે બરાબર એનું તમે શું બનાવો, લાઇન પ્લાન બનાવો, તો તમને આ પ્રકારમાં કંઈક દેખાશે. તમારો લાઇન પ્લાન હશે, આ જે પ્લાન છે એનું તમે લાઇન પ્લાન બનાવશો તો કંઈક લાઇન પ્લાન તમારે આ પ્રકારનો દેખાશે. જે લાઇન પ્લાન થશે એ આ પ્રકારનો થશે. એમાં જે આ લાઇન પ્લાન છે એમાં તમારે શું કરવાનું છે, એમાં આપણે સેન્ટર લાઇન શોધવાની છે. એમાં જે એક એક વસ્તુ આમાં જતા જઈએ કે રૂમ 1 છે બરાબર, રૂમ 1નું માપ કેટલું છે આપણે 3.2 બાય 5. તો આ 3.2 બાય 5 છે. બીજું છે રૂમ 2, તો 3.5 બાય 4.2. એ રીતે બાકીના બધા રૂમોના માપ લખેલા છે. એમાં આ એક ખાસ જે તમારે આમાં જે દેખાતું છે આટલે અટેચ્ડ ટોયલેટ, તમને એક બીજું દેખાતું હશે કે આ ટેસ્ટ ટોયલેટ પાસે એક પાર્ટીશન વોલ છે. કેટલા મીટરની છે, કેટલા માપની છે, 0.10 મીટરની. આમાં તમને પણ ખ્યાલ હશે, અથવા ખ્યાલ નહીં હોય તો એક વસ્તુ ધ્યાન રાખવાની કે પાર્ટીશન વોલ હોય, પાર્ટીશન વોલના નીચે કોઈ દિવસ ફૂટિંગ હોય નહીં, ફાઉન્ડેશન હોય નહીં. એ કદાચ આપણે પાર્ટ વનના વિડીયોમાં પણ તમને કદાચ કીધું હશે. તો પાર્ટીશન વોલ જે હશે બરાબર, જે તમારે મકાનમાં જે કોઈ પાર્ટીશન વોલ હોય તો પાર્ટીશન વોલમાં ના નીચે કોઈ દિવસ ફૂટિંગ રહેતું નથી. એટલે આની નીચે ફૂટિંગ નથી એટલે આની સેન્ટર લેન્થ આવશે નહીં, સેન્ટર લાઇન આની આવશે નહીં, હશે નહીં. આજે તમને પાર્ટીશન વોલ દેખાતી છે એની તમારે સેન્ટર લેન્થ શોધવાની જરૂર નથી, એ ખાસ ધ્યાન રાખજો. એટલે તમારે શું કરવાનું કે આટલો જે રૂમ છે એક જ રૂમ, આટલો જ ભાગ છે એક જ તમારે પાર્ટ છે અથવા એક જ રૂમ છે એ રીતે તમારે કન્સાઇડર કરી લેવાનું. તો તમારે શું કરવા પડશે, આટલાથી આટલું માપ તમારે શોધવા પડશે. પણ જે ઊભું માપ તમને એ તો આપેલું છે 1.5 મીટર, આટલેથી આટલું માપ જે તમને છે એ 1.5 મીટર આપેલા છે બરાબર. આટલેથી આટલું માપ એ કેટલું થશે, આ રૂમનું માપ છે એટલું જ થશે બરાબર. તો આટલેથી આટલા જે રૂમ જે ભાગ છે જે પાર્ટ છે બરાબર એનું માપ કેટલું થશે, 3.5 બાય 1.5. એટલે જે તમારે લાઇન પ્લાન બનાવો બરાબર, તો લાઇન પ્લાનમાં તમારે આનું માપ કેટલું થશે, 3.5 બાય 1.5. આપણે જે વચ્ચે પાર્ટીશન વોલ હતી એને ઇગ્નોર કરેલ છે કેમ, કારણ કે નીચે ફૂટિંગ આવતું નથી, એટલે આનું માપ થશે 3.5 બાય 1.5. પછી બીજી વસ્તુ એટલે વરંડા. તો આ જે વરંડા છે બરાબર, વરંડામાં તમે જોઈ શકો કે વરંડામાં આટલા એક કોલમ આપેલો છે 0.3 બાય 0.3, એટલે 0.3 બાય 0.3નો તમારે કોલમ આપેલો છે. એમાં ભલે જો આટલે તમને આ ડોટેડ લાઇન દેખાતી છે, આ ડોટેડ લાઇન દેખાશે બરાબર.
એટલે આ ઓપન એરિયા છે બરાબર, પણ આ ઓપન એરિયા તો કઈ જગ્યા છે, પ્લિન્થ લેવલના ઉપરનો ભાગ બરાબર, પણ પ્લિન્થ લેવલના નીચે તો આની ફૂટિંગ તો આવે ને, ગ્રાઉન્ડ લેવલથી નીચે તો આની ફૂટિંગ હશે જ બરાબર, તો આટલે તમારે શું આવશે, લાઈન આવશે બરાબર, સેન્ટર લાઈન આની તમારે શોધવા પડશે, તો આ પણ એક તમારે પાર્ટ જ થઈ જશે. તો આ કઈ રીતે શોધાશે, જો સૌથી પહેલાં તો આડું માપ બરાબર, તો આડું માપ કેટલું થશે, જેટલું આટલું અનુમાપ છે એટલું જ આનું આડું માપ થશે, તો આડું માપ થઈ ગયું આપણે 3.5. આમાં ઊભું માપ બરાબર, તો તમને ખબર હશે કોઈપણ રૂમના જે માપ લખેલા હોય, ધારો કે 3.5 by 4.2 બરાબર, તો 3.5 છે એ તમારે શું કહેવાય, ઇન ટુ ઇન માપ કહેવાય, અને 4.2 પણ શું કહેવાય, ઇન ટુ ઇન માપ કહેવાય. તો 3.5 તો આનું આવી ગયું ઇન ટુ ઇન માપ, છે ને વરંડાનું આડું માપ આવી ગયું. હમણાં ઊભું માપ, ઊભું માપમાં તમે જોશો કે વરંડાનું માપ આપેલું છે 2.3, એટલે કંઈક આપેલું છે, પણ એ ક્યાં સુધી છે કે આ દિવાલ છે ત્યાંથી લઈને આ કોલમ જે જ્યાં પૂરો થતો છે ત્યાંનું માપ છે, અને આપણે તો માપ કઈ જોઈતું છે, ઇન ટુ ઇન માપ જોઈતું છે, આટલેથી આટલું માપ જોઈતું છે. તો આટલું છે, આટલું માપ શોધવા માટે આપણે શું કરશું, 2.3 માંથી આ માપ કેટલું છે, કોલમનું માપ આપેલું છે 0.3, 2.30માંથી 0.3 બાદ કરશું આપણે તો કેટલા રહેશે, આપણે 2 મીટર, એટલે એનું ઊભું માપ કેટલું થશે, 2 મીટર, એટલે વરંડાનું આડું માપ 3.5 મીટર અને ઊભું માપ થશે 2.0 મીટર. એટલે જે વરંડા આપણે જે લાઈન પ્લાન હશે એમાં, લાઈન પ્લાનમાં તમારું વરંડાનું માપ થશે 3.5 by 2 મીટર બરાબર. બાકીના જે રૂમોનો માપ તો સેમ જ છે, આપણે આ પ્લાનમાં આપેલા છે સેમ જ રહેશે, પણ આ બે જગ્યાએ તમારે ખાસ ધ્યાન રાખવા પડશે. ઓકે, તો આગળ હમણાંનો લાઈન પ્લાન તમારે બની ગયો બરાબર. હમણાં તમે કીધેલું કે લાઈન પ્લાનમાં તમારે શું કરવા પડે કે બધા જે ગેપ હશે તો ડોર હશે બરાબર, ડોરના નીચે તમારે ફિટિંગ તો આવવાનું જ છે બરાબર, તે બધા જે ડોર જે જગ્યાએ છે, જે જગ્યાએ ઓપનિંગ છે બધાને શું કરી દેવાનું, તમારે કનેક્ટ કરી દેવાનું, એટલે તમારે શું બની જશે, સિમ્પલ આ રીતે લાઈન પ્લાન બની જશે. હમણાં આગળનો સ્ટેપ શું છે કે આપણે લાઈન પ્લાન બનાવી દીધો બરાબર, આગળ આજે આપણે તમારો વોલ પ્લાન છે બરાબર, એમાં એક દિવાલનું આપણે જોઈએ, પછી ડાયરેક્ટ આપણે વોલ લાઈન પ્લાનમાં જ આપણે સેન્ટર લાઈન શોધે. તો જો આમાં શું કરવાનું કે સૌથી પહેલાં તમારે કોઈપણ એક કોર્નર પકડી લેવાનું, ધારો કે આ કોર્નર પકડી લીધો અથવા આ દિવાલ પકડી લીધી બરાબર, આની પહેલાં સેન્ટર લાઈન શોધવાની છે, કઈ રૂમ વન, આ દિવાલ છે નહીં છે તમારે રૂમ વન, તો રૂમ વનના તમારે ડાયમેન્શન જોવાના. હમણાં ડાયમેન્શનમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું કે પહેલો જે કોઈપણ રૂમનું પહેલું જે ડાયમેન્શન હશે તમારું આડું માપ કહેવાય, અને બીજું ડાયમેન્શન હશે એ તમારું ઊભું માપ કહેવાય. હમણાં આ જે વોલ છે બરાબર, એની તમારે સેન્ટર લાઈન શોધવાની છે, તો તમારે શું કરવાનું કે સેન્ટર લાઈન એટલે શું કહેવાય કે જે કોઈપણ રૂમ હોય એની દિવાલના જે ઊભી દિવાલ હશે એના સેન્ટરથી લઈને બીજી દિવાલના સેન્ટર સુધીનું આપણે માપ. તો આપણે ખબર છે કે આ જે દિવાલ બધી દિવાલો કેટલા માપની છે, 0.3 મીટરની, એટલે કે 30 સેન્ટીમીટરની છે. તો 0.3 મીટરના અડધા કેટલા થાય, આપણે 0.15 થાય, એટલે આના આ સેન્ટરથી લઈને આના સેન્ટરનું આપણે ડિસ્ટન્સ શોધવાનું છે, આ ડિસ્ટન્સ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં આનો 0.3ના અડધા એટલે કેટલા થશે, 0.15 + આટલેથી આટલું ઇન ટુ ઇન માપ કેટલું છે, આપણે 3.2, 3.2 એટલે પ્લસ 3.2 પ્લસ ઇન ટુ ઇન માપ આવી ગયો. હમણાં આની હાફ વિડ્થ બરાબર, વોલની હાફ વિડ્થ કેટલી છે, આપણે 0.15, એટલે ટોટલ કેટલા થશે, 3.2 + 0.15 + 0.15 એટલે કેટલા થશે, આપણે 3.5. તો આ જે વોલ છે બરાબર એનું માપ કેટલું થયું, આપણે 3.5. અને આ જ વસ્તુ તમને લાઈન પ્લાનમાં બતાવી દઉં. તો લાઈન પ્લાનમાં પણ જે જગ્યાએ તમારે લાઈન બતાવેલ છે એ જગ્યાએ તમારે કયું શું હશે, વોલ હશે બરાબર. પણ જોવાની કે વોલ કેટલાની છે, કેટલા માપની છે, તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. નહીં તો જો વોલ 0.20ની હશે ને, તો અમે 0.3 પ્રમાણે ગણતરી કરશો તો તમારે ખોટું પડશે. એટલે તમારે પહેલાં જોઈ લેવાનું કે સેક્શનમાં જોઈ લેવાનું કે તમારે વોલ કેટલા માપની છે. તો આ રૂમ વન છે ને, આ જે વોલ છે બરાબર એની સેન્ટર લાઈન સુધી, તો આના સેન્ટરથી લઈને આના સેન્ટર, આજ અત્યારે જે લાઈન દેખાતી છે એકચ્યુઅલ છે જો તમારે વોલ જ છે બરાબર, અને આ સેન્ટરથી લઈને આના સેન્ટર સુધીનું માપ. તો આના સેન્ટર એટલે હાફ વિડ્થ એટલે 0.15, 0.3ના અડધા એટલે 0.15 + આની વિડ્થ 3.2 + 0.15, તો ટોટલ કેટલા થશે, 3.5. તો ટોટલ આની લેન્થ કેટલી થશે, 3.5. તો આની આપણે જે ખ્યાલ જ છે કે એક દિવાલ હોય એની સામેની દિવાલનું માપ પણ કેવું હોય, સેમ જ હોય, બંને દિવાલના માપ સેમ જ હોય. આના 3.5 છે, તેની સામેની દિવાલનું માપ પણ કેટલું થશે, 3.5, અને એના સામેની દિવાલનું માપ પણ કેટલું થશે, 3.5. તો દરેક માટે અલગ ઇન્ડિવિજ્યુઅલ શોધવાની જરૂર નથી, આપણે બેઝિક કોન્સેપ્ટ છે કે એક દિવાલનું જેટલું માપ હોય એટલું જ એની સામેની દિવાલનું માપ હોય. તો આનું જેટલું માપ છે એટલું જ માપ આનું થશે, એટલું જ માપ આનું થશે. આ થઈ ગયું. તો
ગઈકાલે પણ સોરી પાર્ટ વનમાં પણ આપણે કીધેલું કે તમારે સૌથી પહેલાં શું કરવાનું, આડી દિવાલ લઈ લેવાનું, પછી ઊભી દિવાલ. તો આડી દિવાલમાં આટલી થઈ ગઈ, હમણાં બીજી જોવાની કે આડી દિવાલ આટલી આવે છે. તો આનું પણ સેમ એ રીતે કે હાફ વિડ્થ એટલે 0.15 પ્લસ 3.5 પ્લસ 0.15. ઓકે, તો 0.15 વત્તા 3.5 વત્તા 0.15 એટલે કેટલા થશે આપણે 3.8. તો આ દિવાલની સેન્ટર લેન્થ કેટલી આવી આપણે 3.8. આની 3.8 આવે તો આની પણ કેટલી આવશે 3.8, અને આની પણ કેટલી આવશે તમારે 3.8, અને આની પણ કેટલી આવશે 3.8. હમણાં જોઈ લેવાની કે આડી કોઈ દિવાલ બાકી છે કે નહીં. આડી દિવાલ કોઈ બાકી નથી, હમણાં કઈ લઈ લેવાની તમારી ઊભી દિવાલ. ઊભી દિવાલમાં આટલેથી આપણે સ્ટાર્ટ કરીએ તો આનું પણ સેમ 0.15 પ્લસ હમણાં ઊભું માપ, આજે ઊભું માપ કેટલું હશે એને 1.5 મીટર 1.5 પ્લસ 0.15 તો ટોટલ કેટલા થશે આપણે 1.8. ટોટલ કેટલા થશે 1.8. આના 1.8 થાય તો આના પણ કેટલા થશે તમારે 1.8. અને સામે જોશો તો સામેની દિવાલનું માપ વધી જતું છે એટલે સેમ નહીં આવે, બરાબર. એનું અલગથી તમારે શોધવા પડશે. પછી નીચે જઈએ તો આ દિવાલ, તો આ દિવાલનું પણ સેમ એ રીતે 0.15 પ્લસ 4.2 પ્લસ 0.15 બરાબર કેટલા થશે 4.5. તો આનું 4.5 થાય છે હમણાં સામેની દિવાલ. તો સામેની દિવાલમાં તમે જોશો કે આટલો ભાગ તો બરાબર છે પણ આટલો ભાગ સ્પ્લિટ થયેલો છે, એટલે કે આ સામેની દિવાલ બે ભાગમાં વહેંચાલી છે એટલે એનું અલગથી તમારે શોધવા પડશે. સેમ સેમ નહીં થશે કારણ કે આટલો ભાગ અલગ થઈ જતો છે. પછી આગળ જોઈએ તો આનું પણ સેમ એ રીતે 0.15 પ્લસ 2 મીટર પ્લસ 0.15 એ થશે 2.3. આના 2.3 થાય તો આના પણ કેટલા થશે 2.3. સામે જોશો તો દિવાલનું માપ વધી જતું છે એટલે સેમ નહીં થશે, બરાબર. એનું અલગથી શોધવા પડશે. હમણાં આગળ જઈએ તો આગળ આ વોલનું શોધીએ તો આ વોલ માટે સેમ એ રીતે જ 0.15 પ્લસ આટલેથી આટલું માપ 5 મીટર પ્લસ 0.15 એટલે થશે 5.3 બરાબર. 5.3 હમણાં સામેની દિવાલ છે સેમ માપની નથી એટલે એનું અલગથી શોધાવ, આટલો ભાગ તો શોધી કાઢે છે એનું અલગથી શોધવા પડશે. એ શોધે એને પહેલાં આટલો પાર્ટ શોધી લઈએ તો સેમ એ રીતે 0.15 પ્લસ ઊભું માપ કેટલું છે આપણે 3 મીટર વત્તા 0.15 એટલે કેટલા થશે આપણે 3.3. એટલે આનું માપ 3.3. સામેની દિવાલ આવી ગઈ છે, બરાબર. હમણાં જોવાનું કે કઈ દિવાલ બાકી રહેતી છે, બરાબર. જે દિવાલ બાકી છે રહેતી છે એનું આપણે આગળ શોધીએ, જોઈ લઈએ કે કઈ દિવાલનું માપ આપણે કાઢવાનું બાકી છે. તો આપણે જોશું કે આટલો ભાગ, આટલાથી આટલી દિવાલનું સેન્ટર લેન્થ બાકી છે અને આટલેથી આટલી દિવાલનું આપણે સેન્ટર લેન્થ બાકી છે. અને તમે જોઈ શકો કે આ દિવાલનું માપ કોઈ જગ્યાએ આપેલું નથી, બરાબર. તો આપણે શું કરવા પડશે, મેન્યુઅલી ફાઇન્ડ કરવા પડશે. અને આટલો ભાગ, આ દિવાલનો આટલો ભાગ અને આ દિવાલનો આટલો ભાગ એની લંબાઈ કઈ રીતે કેટલી છે એ શોધવા માટે તમારે શું કયું રિફર કરવા પડશે, વોલ પ્લાન. તો વોલ પ્લાન પરથી તમને ઇઝીલી આની લંબાઈ મળી જશે. તો જો મેં શું કરેલું છે કે આ તમારે ઇઝી થાય સમજવા એના માટે શું કરેલું છે કે આને લંબાવી દીધી છે, આ દિવાલને લંબાવી દીધી છે એટલે તમને ખબર પડે કે કેટલો ભાગ આપણે બાકી રહેલો છે. તો જો આ જે પાર્ટ આટલો દેખાતો છે આટલેથી લઈને આટલો આ ભાગ કયો છે, આયરો આ ભાગ જે છે આ દિવાલનો આટલો ભાગ છે, બાકીનો જે આટલેથી આટલો જે દેખાતો છે, બરાબર, આટલેથી આટલો ભાગ એ એકચ્યુઅલી આ તમારા આ પાર્ટ છે, બરાબર. તેની તમારે સૌથી પહેલાં તો શું કરવાનું છે, લંબાઈ શોધવાની. લંબાઈ આના પરથી ઇઝીલી તમને મળી જશે. અને જો આટલો ભાગની આપણે લંબાઈ શોધવાની છે, આટલાથી આટલા પાર્ટની આપણે લંબાઈ શોધવાની છે, તો આપણે શું કરશું કે આટલી વિડ્થ અથવા આટલી લંબાઈ કેટલી છે આપણે 3 મીટર, આટલો ભાગનું માપ કેટલું છે આપણે આ 3 મીટર છે, બરાબર. 3 મીટરમાંથી આટલું બાદ કરીએ, બરાબર. જો આટલેથી આટલો જે આપણે કેટલા છે 3 મીટર, 3 મીટરમાંથી આટલેથી લઈને આટલો માપ આપણે બાદ કરીએ તો આટલો ભાગનું માપ મળી જશે, બરાબર. તો જો આપણે 3 મીટર, બરાબર, 3 મીટરમાંથી આટલો ભાગ બાદ કરવાનો છે તો 3 મીટર માઇનસ કેટલા આટલો પાર્ટ કેટલો સોરી આટલેથી લઈને આટલો પાર્ટ કેટલા છે આપણે આટલેથી આટલું માપ આપણે 2 મીટર, બરાબર. એટલે 3 મીટર માઇનસ 2 મીટર, બરાબર, માઇનસ આ દિવાલ, દિવાલનું માપ, દિવાલની વિડ્થ કેટલી છે આપણે 0.3, એટલે 3 - 2 - 0.3 કરશો એટલે તમને આ દિવાલનું માપ મળી જશે. એટલે જો 3
આ 3 મીટરમાંથી આપણે શું કર્યું, માઇનસ ટુ મીટર માઇનસ આપણે આ 0.3 એટલે 0.3 કરશો એટલે તમને મળશે 3માંથી 2 જાય તો 1 અને 1માંથી 0.3 જાય તો આપણે 0.7. તો આ દિવાલનું માપ કેટલું થશે તમારે 0.7. આ જે દિવાલ છે બરાબર આટલો ભાગ છે એનું માપ કેટલું થશે તમારે 0.7. અને બીજો દિવાલનું પણ આપણે માપ લંબાઈ શોધી લઈએ બરાબર, માપ એટલે કે લઈ એની લંબાઈ. તો આ બીજી દિવાલ છે આટલેથી લઈને આટલે સુધી, અમે પેન્સિલથી એ કરેલ છે આટલે સુધી, આટલેથી લઈને આટલે સુધીની એની લંબાઈ શોધવાની છે. તો કેવી રીતે મળશે તો એના માટે પણ સેમ, તો જો આટલેથી આટલું માપ કેટલું છે આપણે 5 મીટર છે બરાબર, 5 મીટર તો આ 5 મીટર બરાબર, આટલેથી આટલું માપ કેટલું છે આપણે 5 મીટર છે. તો આપણે તો મેન શું જોઈતી છે આટલી લંબાઈ જોઈતી છે બરાબર. તો 5 મીટરમાંથી આટલો ભાગ બાદ કરશો, 5 મીટરમાંથી આટલો ભાગ બાદ કરશો તો તમને આટલો મળી જશે બરાબર. તો જો 5 મીટર માઇનસ જો માઇનસ આટલેથી આટલો, આટલેથી આટલું માપ કેટલું છે આપણે 1.5 મીટર છે, આ 1.5 મીટર છે અને આ 0.3 છે બરાબર. આટલેથી આટલું માપ કેટલું છે આપણે 1.5 મીટર, 1.5 મીટર કઈ જગ્યાએ આપેલું છે આટલે આપેલું છે કે આની પહોળાઈ કેટલી છે આટલા ભાગની 1.5 મીટર. 5 મીટર આટલેથી આટલું, આ 5 મીટરમાંથી 1.5 મીટર માઇનસ 0.3 કરશો તો તમને આટલેથી આટલું માપ મળી જશે. તો 5 મીટર માઇનસ આટલેથી આટલું માપ કેટલું છે આપણે 1.5 મીટર માઇનસ 1.5 માઇનસ આટલી આ દિવાલને માપ, દિવાલનું માપ કેટલું છે આપણે 0.3. તો 5 માઇનસ 1.5 કરશો તો તમને કેટલા મળશે 3.5. 3.5 માઇનસ 0.3 કરશો અને તમને કેટલા મળશે 3.2. તો આટલેથી આટલી જે દિવાલ છે બરાબર એનું માપ કેટલું થશે તમારે 3.2 બરાબર. ખ્યાલ આવી ગયો તો આ રીતે તમને 3.2 મળ્યા. તો મેન શું છે કે આ દિવાલનું માપ કોઈ જગ્યાએ આપેલું નથી, આ રીતે તમારે મેન્યુઅલી તમારું દિમાગ દોડાવીને આ રીતે શોધવા પડશે. તો આનું માપ 3.2 થશે અને આનું 0.7 થશે. તો એટલે આનું આ જે દિવાલનું માપ કેટલું છે 3.2 અને આનું 0.7. પણ આ તો શું છે ખાલી દિવાલનું માપ છે, એમાં હજુ આપણે સેન્ટર લાઇન એડ કરવા, આપણે જે હાફ હાફ વોલ એડ કરતા હતા ને સેન્ટર ટુ સેન્ટર એ એડ કરવાનું બાકી છે. તો જો આના અડધા એટલે 0.15 પ્લસ આટલેથી આટલું માપ આપણે 3.2 અને પ્લસ પાછા 0.15 તો કેટલા થશે આપણે 3.5. એટલે આ 3.5 થઈ ગયા એ રીતે આના માટે. તો 0.15 પ્લસ 0.7 પ્લસ 0.15 તો ટોટલ કેટલા થશે આપણે 1 મીટર. તો આનું માપ કેટલું થશે, આ દિવાલનું જે માપ કેટલું થશે આપણે 1 મીટર. એટલે થોડી જગ્યા ઓછી છે એટલે આ 1 મીટર તમારે કઈ જગ્યાએ આવશે, આ જગ્યાએ આવશે. એટલે આ દિવાલનું માપ આપણે થયું 3.5 અને આનું માપ થયું 1 મીટર. હમણાં જોઈ લેવાનું કે કોઈ દિવાલનું સેન્ટર લેન્થ શોધવાની બાકી છે કે નહીં બરાબર. હમણાં છેલ્લે શું કરવાનું, બધાની સેન્ટર લેન્થ શોધાઈ ગઈ બધી દિવાલની, એટલે તમારે શું કરવાનું છે છેલ્લે બધાનો સરવાળો. એટલે નીચે લખવાનું કે ટોટલ સેન્ટર લેન્થ, તો ટોટલ સેન્ટર લેન્થ બરાબર શરૂઆત કોઈ જગ્યાએથી કરવાનું, આટલેથી ધારો કે કરે 3.5થી કરે. તો 3.5ની જોઈ લેવાનું કેટલી વોલ છે, 3.5ની આ એક 1 2 3, બીજું જોવાનું કે હજી કોઈ જગ્યાએ છે કે નહીં, આ 4 એટલે 4 વોલ સેન્ટર લેન્થ છે આપણે, એટલે 4 × 3.5 પ્લસ આ થઈ ગઈ બરાબર 3.5ની પછી આગળ જાય 3.8 હે, તો 3.8ની 1 એટલે આ 1 બરાબર, આ બીજી પછી આ ત્રીજી અને આ ચોથી, બીજી કોઈ હજી નથી એટલે ટોટલ કેવી થશે આ 1 2 3 અને 4 એટલે 3.8ને આપણે કેટલી વોલ થશે 4, એટલે 4 × 3.8 પ્લસ 1.8 બરાબર. તો 1.8ની આ 1 આ 2 એટલે 2 જ છે, એટલે 2 × 1.8 પ્લસ 4.5, 4.5ની આ 1, બીજું કોઈ 4.5ની નથી એટલે 4.5, 2.3, તો 2.3ની આ 1 આ 2 2 જ છે, એટલે આપણે 2 × 2.3 પ્લસ કોઈ બાકી રહી જોઈ લઈએ તો આ 3.3, તો 3.3ની આ 1, બીજી કોઈ નથી એટલે 3.3ની આ 1, 3.3 પ્લસ 5.3, 5.3ની પણ તમારે એક જ છે આ 5.3ની બરાબર, તો એ પણ પ્લસ
5.3 અને સામે ખરું ઇન્સાઇન કરી દે. હજી જોઈ લેવાનું કોઈ બાકી છે કે નહીં. આ એક 1 મીટરની એટલે જે હતી ને નાની બોલ 1 મીટરની એટલે પ્લસ 1.0. હજી ચેક કરી લેવાનું કોઈ બાકી નથી. મેં પાર્ટ 1માં પણ કીધેલું કે તમારે શું કરવાનું કે જેની સેન્ટર લેન્થ ગણતરીમાં આવતી જાય એની સામે કોઈ નિશાની કરતા જવાનું જેથી રિપીટ થાય નહીં. કોઈ બાકી રહી ગયું હોય તો તમને ખ્યાલ આવી જાય. એમાં કોઈ બાકી રહેતી નથી એટલે શું કરવાનું, આ બધી જે સેન્ટર લેન્થ મળી આપણે બરાબર બધી દિવાલની સેન્ટર લેન્થનો આપણે શું કરી નાખવાનું, સરવાળો કરી નાખવાનો. આનો સરવાળો કરશો તો છેલ્લે આપણે જવાબ મળશે. બધી સેન્ટર લેન્થનો તમે સરવાળો કરશો બરાબર, બધી વોલની જે આપણે સેન્ટર લેન્થ હતી બધાનો સરવાળો કરશો તો છેલ્લે તમારો આન્સર આવશે 51.5 મીટર બરાબર. તો આ તમારું શું થઈ ટોટલ સેન્ટર લેન્થ. એટલે જે મકાનનું જે આપણે પ્લાન આપેલો હતો બરાબર, એને જો આપણે એસ્ટિમેટ શોધવું હોય તો સૌથી પહેલાં સેન્ટર લાઇન મેથડથી આપણે એસ્ટિમેટ શોધવું હોય બરાબર, એની ક્વોન્ટિટી શોધવી હોય તો એના માટે સૌથી પહેલાં તમારે શું કરવા પડશે, શોધવા પડશે ટોટલ સેન્ટર લેન્થ. આ ટોટલ સેન્ટર લેન્થ જો તમારી શોધાઈ ગઈ બરાબર, તો એના પરથી બાકીની જે ક્વોન્ટિટી છે એ આના બેઝ પર જ છે બરાબર. આના બેઝ પરથી આગળની બાકીની ક્વોન્ટિટી શોધાશે. તો આગળની જે ક્વોન્ટિટી કઈ રીતે શોધાય બરાબર, એ આપણે નેક્સ્ટ પાર્ટમાં કવર કરીશું. એક એક બિલ્ડિંગની દરેક કોમ્પોનન્ટ વાઇઝ આપણે એક એક સમજશું. જો તમારે કંઈક આના રિલેટેડ કંઈક ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. ને આજે અત્યારે પ્લાન તમે સમજાવેલો છે એનું તમારે PDF છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. એટલે તમારે જાતે પ્રેક્ટિસ કરો એ તો કરી શકો છો. અને જો કંઈક ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો. ઓકે, થેન્ક યુ. બાકીની જેટલી આપણે ક્વોન્ટિટી શોધશું એ આ પ્લાનની શોધશું. એટલે આના પછીના જેટલા વિડીયો આવશે એમાં જેટલી ક્વોન્ટિટી શોધશું આપણે બધી આ પ્લાનની જ રહેશે. તો આ પ્લાનની PDF ફાઇલ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે, તેથી તમે ડાઉનલોડ કરી શકો છો.